We have ignition. जो आज शाम को जो होने जा रहा है वो ऐतिहासिक है, क्योंकि इससे पहले किसी भी स्पेस एजेंसी के प्रोब ने इस तरह का प्रयास नहीं किया है। ઇસરોના ચેરમેને નિવેદન આપ્યું છે કે બધું જ ફેલ થઈ જાય છે અને બે થ્રસ્ટર પણ કામ કરે છે તો આપણે લેન્ડ કરી શકીશું। ચંદ્રયાન 3 ઇતિહાસ રચવાથી હવે થોડા જ કલાકો દૂર છે। 23 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા પછી ઇસરો ચંદ્રયાન 3ના લેન્ડર મોડ્યુલને ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતારવાની તૈયારી કરી રહ્યા છે। નિષ્ણાંતોનું કહેવું છે કે મુશ્કેલી આવી તો પણ આ સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહેશે। તેમણે આના કેટલાક કારણો પણ આપ્યા છે। જો આજ શામ કો જો હોને જા રહા હૈ વો ઐતિહાસિક હૈ ક્યોંકિ ઇસસે પહેલે કિસી ભી સ્પેસ એજન્સી કે પ્રોબ ને ઇસ તરહ કા પ્રયાસ નહીં કિયા હૈ। દક્ષિણ ધ્રુવ કા ઇલાકા જો હૈ બહોત હી જોખિમ ભરા હૈ। યદિ આપ વહાં કી જમીન કી તસવીરે દેખેં ઓર જૈસે કી લેન્ડર ને બહોત સી તસવીરે ભેજી ઓર ઇસરો ને જો હૈ સોશિયલ મીડિયા મે શેર કી હૈ, ઉસસે સાફ જાહિર હૈ કે ચંદ્રમા જો હૈ ગડ્ઢો સે ભરા હુઆ હૈ। એસે મેં કિસી સમતલ જગહ કી તલાશ જો હૈ વો જો હૈ વાકઈ મેં એક બહોત પેચીદા કામ હૈ। લેકિન જો હૈ આપ યે દેખિયે કે ઇસરો ને ઇસ કામ કો જો હૈ લિયા અપને હાથ મેં। ચંદ્રયાન 2 કે સમય જો એક કિસમ સે હમે નિરાશા હાથ મેં લગી, ઉસકે ઉપર હમ પાર પા કરકે ચંદ્રયાન 3 કો ઇસકે લેન્ડર કો ચંદ્રમા કી જમીન પર આજ પહોંચાને જા રહે હૈ। સારી દુનિયા કી આંખે ઇસરો કી તરફ હૈ ઓર એક સબસે બડી બાત યે હૈ કે ઇસકે કારણ જો હૈ દેશ મેં જો એક જાગૃતિ જૈસી આ ગઈ હૈ ઓર જો યંગ જનરેશન જો હૈ હમારે યુવા વર્ગ ઓર બચ્ચે વો ઇસસે બહોત જ્યાદા ઇન્સ્પાયર હુએ હૈ। મેરે ખ્યાલ મેં ઇસ અભિયાન કી સબસે બડી જો રિટર્ન હૈ વો ઇસી રૂપ મેં હૈ। એવું બની શકે કે આખું લેન્ડર જ ભમવા લાગે, જેવી રીતે કોઈ હેલિકોપ્ટર ફરી શકતું હોય, એટલે એમ લાગે કે લેન્ડ કરવાની જગ્યા નથી તો તે ગોળ ગોળ ફરી શકે છે। કેમ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઘણા મોટા પથ્થર છે, ખાડા છે, આ આખી જગ્યા પથરાળ છે। તેનો લેન્ડિંગ એરિયા 2.5 કિલોમીટરથી વધારીને 4 કિલોમીટર કરી દેવાયો છે। એ સિવાય બીજી વાત છે, ઓર્બિટ 2 પેયર કેમેરાથી સમગ્ર ચંદ્રનું મેપિંગ કરવામાં આવ્યું છે, જે રિઝોલ્યુશન 25 સેન્ટીમીટર છે, એટલે એ ફોટોગ્રાફ્સ અપગ્રેડ થઈ ગયા છે। અને આ ફોટોની સરખામણી અન્ય ફોટાથી કરવામાં આવે છે, જેથી ખ્યાલ આવે કે સાચી સાઇટ કઈ છે। સમજો કે તમે અત્યારે લેન્ડ નથી કરી શકતા તો 27 ઓગસ્ટે ફરીથી લેન્ડ કરી શકાશે। ઇસરોના ચેરમેને નિવેદન આપ્યું છે કે જો બધું જ ફેલ થઈ જાય અને આખી 2 થ્રસ્ટર કામ કરે છે તો આપણે લેન્ડ કરી શકીશું, એટલે કે વિશ્વાસ છે કે કામ થઈ જશે। ઘણા બદલાવ કરવામાં આવ્યા છે, સોફ્ટવેર હાર્ડવેરનો ઘણો બધો અભ્યાસ કરવામાં આવ્યો છે। સોફ્ટ લેન્ડિંગનો અર્થ છે કે લેન્ડરના 4 પગ હોય અને તે 3 મીટર પ્રતિ સેકન્ડની ઇમ્પેક્ટ સહન કરી શકે, તે પ્રકારની અસર તે ઝીલી શકે છે। અમને આશા છે કે પ્રતિ સેકન્ડ 1.86 મીટરની વેલોસિટી હશે, અને જો ત્યાં કોઈ ઢળાવ હશે કે 12 ડિગ્રી પર લેપ હશે તો પણ તે પોતાને સાંભળી શકશે અને જો ત્યાં કોઈ ઢળાવ હશે કે 12 ડિગ્રી પર લેપ હશે તો પણ તે પોતાને સંભાળી શકશે, એટલે તે આટલું બધું ઝીલી શકે છે, પથરાળ સપાટી પર ઉતરી શકે છે અને આવી રફ લેન્ડિંગ હેન્ડલ કરી શકે છે।